કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે. રાહુલ ગાંધી અમદાવાદના રાજીવ ગાંધી ભવન એટલે કે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલયમાં આવશે. રાહુલ ગાંધીનો આ પ્રવાસ ગુજરાત કોંગ્રેસ માટે અત્યંત મહત્વપૂર્ણ અને સૂચક માનવામાં આવી રહ્યો છે, કેમ કે ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારાની ઘટના ઘટી ત્યારબાદ પહેલીવાર રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે અને એમાં આ પથ્થરમારાની ઘટનામાં અટકાયત કરાયેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે અને તેમના પરિવારજનો સાથે રાહુલ ગાંધી મુલાકાત કરી શકે છે. એટલું જ નહીં, રાજકોટનો અગ્નિકાંડ, વડોદરાનો હરણી બોટ કાંડ, સુરતનો તક્ષશિલા કાંડ અને મોરબીનો ઝૂલતા પુલ કાંડના પીડિતો સાથે તેમના પરિજનો સાથે રાહુલ ગાંધી સંવાદ કરશે, જે બાબત ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે. ના તમામ પરિસ્થિતિઓ વચ્ચે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા સચિન. સચિન, રાહુલની આજની મુલાકાત ઘણી સૂચક મનાઈ રહી છે. છેલ્લે ખાસ કરીને કાર્યકર્તાઓ જે એની અટકાયત કરેલ છે જેલમાં, તેમને પણ રાહુલ ગાંધી મળશે અને પાછલા દિવસોમાં જે મહત્વપૂર્ણ ઘટનાઓ ઘટી જેમાં મોરબી ઝૂલતા પુલ હોય કે પછી રાજકોટનો અગ્નિકાંડ હોય, આ તમામ બાબતોને લઈને પણ પરિવાર સાથે સંવાદ કરશે. કેટલા મહત્વપૂર્ણ આ તમામ બાબતો રહેશે અને તેના સૂચિતાર્થો શું સામે આવી રહ્યા છે સચિન? જે સૌથી મહત્વની વાત જે હું સૌથી પહેલા મેન્શન કરીશ એ વાત એ છે કે લોકસભામાં રાહુલ ગાંધીનું જે નિવેદન હતું કે લિખ કે લે લો, ઇસ બાર ઇન્ડિયા ગઠબંધન આપકો ગુજરાત મેં હરાને જા રહા હે, ત્યારે એ જે બાબત છે. અને એ સિવાય રાહુલ ગાંધીનું જે બીજું નિવેદન હતું એ નિવેદનને લઈને થોડા દિવસ પહેલાં આપણે જોયું પણ, કોંગ્રેસ કાર્યાલયની બહાર જે પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી, સામસામે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ એકબીજાની સામે આવ્યા હતા, પથ્થરમારો થયો હતો અને જે સમગ્ર ઘટનાક્રમ થયો એ ઘટનાક્રમ પછી આજે 6 તારીખે રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે, એ પણ નેતા પ્રતિપક્ષ બન્યા પછી. ત્યારે આ જે મુલાકાત છે સ્વાભાવિક રીતે સૂચક છે, કારણ કે આજના દિવસમાં તેઓ જે મુલાકાત કરવાના છે એ મુલાકાત છે જે કાર્યકર્તાઓની એરેસ્ટ કરવામાં આવી છે ત્યારે એમના પરિવારજનોને મળશે અને વાસણા પોલીસ સ્ટેશનમાં જઈને જે કાર્યકર્તાઓને એરેસ્ટ કર્યા છે એમને પણ મળશે. અને બીજી જે મહત્વની વાત છે એ જે અલગ અલગ ઘટનાઓ બની છે જેમાં તક્ષશિલા કાંડથી માંડીને હુચ ટ્રેજેડી, સાથે જ સાથે જે રાજકોટ અગ્નિકાંડ છે, હરણી કાંડ છે, મોરબી કાંડ છે, ત્યારે આ અલગ અલગ જે કાંડ થયા છે જેમાં લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને નેગ્લિજન્સીના કારણે ગુમાવ્યા છે, ત્યારે એ બાબતને લઈને એમના પરિવારજનો પીડિતો જે છે એમની સાથે રાહુલ ગાંધીની મુલાકાત થશે. અને આ જે મુલાકાત છે મુલાકાતને લઈને અને જે પ્રકારે થોડા દિવસ પહેલા કોંગ્રેસ કાર્યાલયની બહાર જે પથ્થરમારો થયો હતો તો એને લઈને પણ આપ જોશો તો અત્યારે પોલીસ ફોર્સ જે અહીંયા તૈનાત કરવામાં આવી છે એમાં પેરામિલિટરી ફોર્સિસ પણ છે અને સાથે જ સાથે ડીસીપી કક્ષાના અધિકારી જે છે એ અહીંયા તૈનાત કરવામાં આવ્યા છે. પીઆઈ એસીપીથી માંડીને પીએસઆઈ અને જે લોકલ ફોર્સિસ છે એ ફોર્સિસને પણ અહીંયા તૈનાત કરવામાં આવી છે. સ્વાભાવિક રીતે જે ઘટનાક્રમ થયો હતો એ ઘટનાક્રમ થયા બાદ આ જે પોલીસ જવાનો સંખ્યાબંધ આપણને અહીંયા દેખાઈ રહ્યા છે ત્યારે આ જે બંદોબસ્ત છે બંદોબસ્ત રાખવા પાછળનું કારણ પણ એક જ છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કોઈપણ પ્રકારે બગડે નહીં અને સંપૂર્ણ વ્યવસ્થા છે એના ઉપર નિયંત્રણ લાવી શકાય તાત્કાલિકમાં. ત્યારે આ જે સ્થિતિ છે એ સ્થિતિને જોતાં અને રાહુલ ગાંધીની મુલાકાતને જોતાં એક વાત અહીંયા જે છે એ સામે આવી રહી છે અને એમાં એક જો લાઇનમાં કહેવામાં આવે તો જે સિસ્ટમ છે અને સાથે જ સાથે જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે એના ઉપર જરૂરથી સવાલ ઊભા કરશે એવું અત્યારે રાહુલ ગાંધીની આ મુલાકાત અને એમના કાર્યક્રમ ઉપરથી સૂચિતાર્થ થઈ રહ્યું છે. અને આ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમને લઈને આજના દિવસમાં ખૂબ ગહેમા ગહેમી રહેવાની છે. એક આશંકા એવી પણ સામે આવી રહી છે કે રાહુલ ગાંધી જગન્નાથ મંદિરની પણ મુલાકાત લઈ શકે છે અને આ જે મુલાકાત છે મુલાકાત પણ જે છે એ કહી શકાય કે મહત્વની રહેશે રાહુલ ગાંધીની, કારણ કે આવતીકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે અને આ જે રથયાત્રા છે એને એના પહેલા દિવસે આજની આ મુલાકાત છે. અને સાથે જ સાથે રાજકીય રીતે પણ આ મુલાકાત ખૂબ મહત્વની કહી શકાય, કારણ કે આ જે નિવેદન એમનું રહ્યું છે નિવેદન પછી રાહુલ ગાંધી તેમના કાર્યકર્તાઓને પણ મળવાના છે, નેતાઓને પણ મળવાના છે અને એમને કેટલાક સૂચનો પણ આપવામાં આવે છે. એટલે કહી શકાય કે કાર્યકર્તાઓને ચાર્જ કરવા માટેનો પણ આ એક પ્રયાસ કોંગ્રેસ પાર્ટીનો અહીંયા દેખાઈ રહ્યો છે. આભાર સચિન, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો ભાજપના ગઢની અંદર રાહુલનો આ પડકાર છે અને અનેકવિધ એવા મુદ્દા છે જે રાહુલ આજે ઉઠાવી શકે છે
અને આ વખતે લોકસભાની અંદર પણ સ્પષ્ટપણે બોલી ચૂક્યા રાહુલ ગાંધી કે લિખ કે લે લો, ઇસ બાર ગુજરાત મેં હમ આપકો હરાને વાલે હૈ. અને આ સાથે ઇન્ડિયા ગઠબંધન સાથે ગુજરાતની અંદર રાહુલ ગાંધી ગુજરાતમાં શરૂઆત કરી રહ્યા છે. અને ખાસ કરીને જે કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો થયો ત્યારબાદ પહેલીવાર રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે. અને સાથોસાથ મોરબી ઝૂલતા પુલ કાંડ હોય, રાજકોટનો અગ્નિકાંડ હોય, વડોદરાનો હરણી બોટ કાંડ હોય, આ તમામ બાબતોને લઈને પણ તેઓ શું નિવેદન આપે છે તે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. પણ એક વાત સ્પષ્ટ છે કે આ તમામ ઘટનાઓના પીડિતો અને તેમના પરિજનો સાથે પણ રાહુલ ગાંધી સીધો સંવાદ કરશે. મતલબ સાફ છે કે રાહુલ ગાંધી આ તમામ મુદ્દાઓને લઈને મોટા નિવેદનો આજે આપી શકે છે.